નેક્સ્ટ ક્વેશ્ચન જે આપણી પાસે રેડોક્સ પ્રક્રિયા રિએક્શન આપી છે, રિએક્શન જો કઈ આપી છે, ઝિંક સોલિડ છે, સીયુ પ્લસ ટુ કઈક સાંદ્રતા છે, એમ નામ લખો અત્યારે, ઝેડએન પ્લસ ટુ છે જેની સાંદ્રતા 1 મોલર છે બરોબર, અને પ્લસ છે કોપર સોલિડ. આની માટે તમને આ કોર્સ માટે ઈ નોટ સેલ આપી દીધો, ધ્યાન આપજો, ઈ નોટ સેલ તો તમને આપી દીધો ને, યસ, ઈ નોટ સેલ આપી દીધો છે. ઈ સેલ મેળવવાનો, ઓહો, ઈ સેલ મેળવવાનો, હવે શું કરશું? કઈ નથી કરવાનું, તમે એક વ્યક્તિને યાદ કરો. કોને યાદ કરશો? નટ્સ ને યાદ કરો ને. નટ્સે તમને કઈને ગયા હતા? ઈ આપણને કઈને ગયા હતા? શું કીધું તું એને? કે ભાઈ તારે જ્યારે દ્રાવણની સાંદ્રતા 1 મોલર ન હોય, ધ્યાન આપજો, એને શું કીધું તું આપણને? આપણને કીધું તું, કોઈ બીજાને નથી કીધું, ધ્યાન આપજો. અને એને લખી નાખ્યું તું, કેમાં લખ્યું તું એને? એને એનસીઆરટીમાં લખી નાખ્યું છે તમને, કે જ્યારે તમારા દ્રાવણની સાંદ્રતા 1 મોલર ન હોય ત્યારે. અહીંયા તો સાહેબ 1 મોલર છે, શું વાત છે, પણ અહીંયા તો જો અહીંયા 0.1 મોલર છે. તો અહીંયા ઈ સેલ તમારે મેળવવાનું થાય, જેનું ઈ નોટ સેલ માઇનસ 0.059 અપોન એન લોગ ક્યુ. લોગ ક્યુ એટલે શું હોય? તો લોગ ક્યુમાં નીપજ અહીંયા આવશે, નીપજ નીચે શું આવશે ભાઈ? સાંદ્રતા આવશે. આમાં નામાં હું સુધારો કરીને તમને આપીશ. નીપજ અને સાંદ્રતા જોજો, નીપજ અને સાંદ્રતાની વાત કરીએ તો નીપજમાં આ જવા દેવાનું, કેન્સલ કરો, આ કેન્સલ કરો, તો વધ્યું કોણ? ઝેડએન પ્લસ ટુ વધ્યું, ઝેડએન પ્લસ ટુ, અને નીચે શું વધ્યું? સીયુ પ્લસ ટુ. બસ આની સાંદ્રતા તમારે મૂકવાની. બીજું, મેં નીટ માટે તમને કીધું હતું, સાહેબ અમને તો કેલ્ક્યુલેટર નથી લઈ જવા દેતા. શું વાત છે, બહુ મોટી સમસ્યા, ડૉક્ટરને બોલાવવા પડશે. હે, અરે ભાઈ નથી બોલાવવાની જરૂર. 0.059ના ઇલેક્ટ્રોન તમને વધીને કેટલા આપવાના? કેટલા તમને આપવાના? એક મૂકો નીચે, એક તો 0.059 રે ને, મૂકો બે, 0.03 રે ને, મૂકો ત્રણ, 0.02 રે. આ પાકું કરવાનું હોય ને, આ મેં તમને કીધું હતું અને આખું સાબિત કર્યું હતું આપણે, યાદ આવે છે? યસ. તો જોઈ લેવાનું આપણી બુકની અંદર, દમ ધોકાર રીતે બધા પોઈન્ટ લખેલા છે. યસ. તો અહીંયા એન બરાબર કેટલા છે સાહેબ? અહીંયા એન બરાબર તો 2 છે, એન બરાબર તો 2 છે, તો 2 મૂકી દઈએ બરાબર. પણ જ્યારે આવા પ્રશ્નોમાં બહુ મોસ્ટ ઓફલી કેલ્ક્યુલેટરની જરૂર જ નથી. જોજો આપણી રીત, જોજો આપણી સ્ટાઇલ છે, જે કે સ્ટાઇલ છે, ધ્યાન આપજો. ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ નોટ સેલ કેટલું આપ્યું છે? 1.1. તમને આ પ્રશ્નથી શું કહેવા માંગે છે ખબર? કે તમને આ આવડે છે કે નહીં? તમને નટ્સ કહી ગયા તો એ વાત ખબર છે કે નહીં? નથી ખબર તો નહીં આવડે, ખબર છે તો આવડશે. જોજો 1.1 માઇનસ 0, આ બે ને નું અલાવો યાર, ઉતાવળ કરો છો ને, એ ઉતાવળ નથી કરવાની. 0.059 અપોન 2 એમ નામ રહેવા દો, 0.059 અપોન 2 એમ નામ. હવે અહીંયા જોજો લોગ, અહીંયા જાદુ જોવા માટે તૈયાર થઈ જાઓ, જાદુ જોવા માટે તૈયાર થઈ. હમણાં ટૂંક સમયમાં આગ લાગવાની છે. ઝેડએન પ્લસ ટુ આપ્યા છે 1, અને સીયુ પ્લસ ટુ આપ્યા છે, સીયુ પ્લસ ટુ આપ્યા છે 0.1 ને. જો અહીંયા કેટલા આપ્યા છે આપણને? 0.1 આપ્યા છે. તો જો 0.1 આપ્યા હોય તો તમે શું કરી શકો? આ 1 મોલર છે, સીયુ પ્લસ ટુ તમને શું આપ્યા છે ભાઈ? 0.1 આપ્યા છે. તો 0.1 આપ્યા છે તો આ કેટલા થવાના? મને એમ કહો 0.1 એટલે કેટલા થવાના? 10^-1 ઘાત થવાની કે નહીં થવાની? 10^-1 ઘાત થશે કે નહીં થાય? બોલો ફટાફટ, રીતે 10^-1 ઘાત થશે કે નહીં થાય? 0.1 આપ્યા છે, 10^-1 ઘાત. 10^-1 ઘાતને હું ઉપર લઈ જાઉં, ક્યાં લઈ જાઉં? 10^-1 ઘાતને હું ઉપર લઈ જાઉં. 10^-1 ઘાતને જો હું ઉપર લઈ જાઉં તો 10^+1 ઘાત થઈ જાય, પ્લસ 1 થઈ જાય ને, તો 10 થઈ ગયા. લોગ 10 કેટલા થઈ ગયા? 1. તો સીધા તમે પહોંચી ગયા ઈ સેલ. ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ 1.1 - 0.059, 0.059/2. હમણાં જ મેં તમને કીધું હતું કે યાદ રાખવાનું છે. શું સાહેબ ક્યારના કહો છો યાદ રાખવાનું? તો કહું તમને ભાઈ શું યાદ રાખવાનું. 1.1 - 0.03 બરાબર, 1.1 - 0.03, 1.07 યાદ રાખવાની રીત, યાદ રાખવાની રીત જોજો. અહીંયા યાદ રાખવાની રીત જે છે તમારી માટે, યાદ રાખવાની રીત શું છે? યાદ રાખવાની રીત જોજો, યાદ રાખવાની રીત પહેલું કે તમને જો 0.059 એક ઇલેક્ટ્રોન હોય તો સીધું 0.059 જ આવવાનું છે. બીજું, 0.059 અપોન 2 હોય તો શું આવવાનું છે? તો ભાઈ 0.03 આવવાનું છે. હવે જોજો ત્રીજું, 0.059 અપોન 3 હોય, કેટલા ઇલેક્ટ્રોન દેશે? આટલા જ દેવાના છે ને. તો જે 0.025 સમથિંગ આવે પણ આપણે યાદ રાખશું 2. એટલે આ તો યાદ રાખવાનું છે. એટલે આ થઈ ગયા 6 સમથિંગ. 3, 2, 2 તેરી કેટલા થાય? 6. જોજો 2 તેરી 6,
बेतेरी छ सीधू छ आवी गयू आम याद रहे आम ज याद रहे बहुत सरल है कैलक्युलेटर की जरूरत नहीं कैलक्युलेटर की समस्या से नहीं लाइ जाओ देता विरोध करो हलन करवा दो तुम्हारे जरूर नहीं कारण के तुम क्या भणो याद है आल्फा विद्या संकुल जरूर नहीं पड़े ओके तो आप जवाब शू आना मित्रों जवाब आप आवा है 1.07 1.07 जो आप बन स जवाब क्लियर